સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન પાપ પર્વ સેવ નહીં તે અંગે છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 19 વચન સપ્તશતી 700 મહેનો આ 656મો બોલ છે કે પાપ પર્વ સેવ નહીં. જેમ મનુસ્મૃતિ હિન્દુ ધર્મનું બંધારણ છે તેમ આ વચન સપ્તશતી 700 પરમકુમાઉદેવે મૂળ વિતરાગ ધર્મનો પ્રભાવ અને પ્રસાર કરવા ધારણા હતી તે અંગે બંધારણ રૂપે રચી છે. મૂળભૂત નિયમોની સૂચિ વચનામૃત 27માં પોતાની યોજના જણાવતા કુપાઉદેવ 20મે વર્ષે લખે છે કે પોતાને જે એક સાચો ધર્મ પ્રવર્તાવો છે તેના શિષ્યો માટે પોતે 700 એક દિવસમાં તૈયાર કરી છે. આ બધું ઉગતી યુવાન વયે, હજુ ઘર પણ માંડ્યું નથી. 700 બોલમાંનો આ 656મો બોલ છે કે પાપ પર્વ સેવ નહીં. અતિ ધાર્મિક અને ગહન બોધ છે કે ધર્મની ક્રિયા કરીને પણ જીવ કેવી રીતે બંધાય છે. મિથ્યાત્વને દૂર કરવાની અમોઘ સમજણ છે. પર્વ એટલે તહેવાર, સામૂહિક ધર્મકરણી કરવાનો નિયત દિવસ. આવા દિવસનું નિમિત્ત પકડી જે તે સંપ્રદાયની માન્યતાવાળા ધર્મને નામે એકઠા થાય છે, જેમ કે પર્યુષણ પર્વ, નવરાત્રિ પર્વ, મહાશિવરાત્રિ પર્વ, જન્માષ્ટમી પર્વ વગેરે. અધ્યાત્મની બધી જ ક્રિયાઓનો મૂળ લક્ષ્ય અને તેનું ફળ ધર્મ એટલે કે પાપથી પાછા ફરવાનું હોવું જોઈએ એ સામાન્ય રીતે સર્વેને સમજાય એવું છે. વળી બધા ધર્મમાં મુક્તિને તો શ્રેષ્ઠ જ કહી છે. નિર્વાણ શ્રેષ્ઠા જ સર્વ ધર્મમાં એમ ભાવનાબોધમાં પરમકૃપાદેવે ખરું સુખ સામા છે એ અંતર્ગત લખ્યું છે. સુખ તો બધાને જોઈએ જ છે, પણ ખરું સુખ શામાં છે એ નહીં જણાયાથી, કોઈ ખરું સુખ બતાવનાર નહીં મળવાથી જીવ ખરેખર સુખી થયો જ નથી. સુખ પ્રાપ્ત કરવા જતાં દુઃખિત થયો. ધર્મ પર્વ સેવીને પણ પાપકર્મ સેવાતું હોય એ પર્વ નહીં, પણ પાપ પર્વ. જેમ કે જીવ હિંસા તો આર્ય સંસ્કૃતના બધા જ ધર્મોમાં નિષેધિત ગણાય છે. ભાક્યુ ભાષણમાં ભગવાન ધર્મને બીજો દયા સમાન, જોકે સર્વદર્શને એ ઉપદેશ, પણ એ એકાંતે નહીં વિશેષ. અહીં વિતરાગ માર્ગમાં તો સૂક્ષ્મ એકેન્દ્રીય જીવને પણ હણવાનો નિષેધ. માણો માણોના કરનાર સર્વ પ્રકારે જીવનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ. ધર્મકળીના દિવસો દરમિયાન ધર્મ સમજીને પ્રત્યક્ષ કે પરોક્ષ, કૃત કારિત કે અનુમોદન કરીને, દ્રવ્ય કે ભાવથી એવી કરણીને ટેકો આપીને, આવી ક્રિયા કરવામાં ઉત્તેજન આપીને સહભાગી થઈને જીવ પર્વના દિવસે પણ પાપ કર્મ બાંધે છે. મૂળમાં તો જૈન કે જૈનેતર બધા જ આર્ય સંસ્કૃતિના ધર્મમાં મૂળ હેતુ તો કર્મને બાળી કર્મથી મુક્ત થવાનું છે, કર્મને બાળી નિષ્કલંક થવાનું છે. એ બધા ધર્મ પ્રવર્તકો ઘણા ડાયા ઠરેલા વિચારક વિદ્વાન શિવપશ્મી ત્યાગી તપસ્વી અને પરોપકારી હતા. દયાનો ઉપદેશ તો સર્વદર્શને છે જ. જૈન દર્શનમાં તો ગાય કૂતરા અબોલ પ્રાણીની દયા તો પાડવાની જ છે. પંખી કંસારી મકોડા માકડ તો નથી જ મારવાના. સૂક્ષ્મ એકેન્દ્રીની પણ દયા બોધી છે. હાલતા ચાલતા ઉઠતા બેસતા વસ્તુ લેતા મૂકતા અને બોલતા પણ જાગૃત જાગૃત રહેવાનો બોધ છે. માણો માણોના કરનાર. હોળીનું પર્વ ગામે ગામ હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીના પર્વમાં લાકડા ઝાડ પાન કાગળ ભૂસું કપૂર વગેરે સળગાવી અગ્નિ પ્રગટાવવામાં આવે છે. અનાજ શ્રીફળ ગોળ ધાણી વગેરે નાખી પૂજન વગેરે કરી ધર્મકરણી કરી એમ મનાય છે. જૈનેતર અને ઘણા ખરા જૈનો પણ સંઘની અસર લઈને આ પર્વ ધર્મ સમજીને ઉજવે છે. પરમકુમાઉદેવે તો નિષ્કારણ કરુણા કરી માત્ર કહેવું પરમાર્થ હેતુથી રહે કોઈ પામે મુમુક્ષુ વાત એ રીતે કરી. કેમ કે જ્ઞાની થાકતા નથી, એક પણ જીવ સત પામે તો તે રાજી જ છે. તેઓને તો મનમાં એમ છે કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હો, આત્માવસ્થા પ્રત્યે બધા વહેલા વહેલા છૂટે. ધૂળેટી હોળી પ્રગટાવવા માટે લાકડા ઝાડના ડાખલા વગેરે ભેગા કરે, તેમાં રહેલા જીવજંતુઓ કીડી મકોડા કંસારી વાંદા દરોળી કરોળિયા ફૂદા પતંગિયા વગેરે અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે. જીવ રક્ષા અર્થે ઉકાળેલ પાણી પીનાર અને ઈરિયા સમિતિ પાળનાર શ્રાવકથી આવા કૃત્યોમાં અનુમોદન પણ કરાતું હોય એ મહાશોચનીય છે. વળી આ દિવસો દરમિયાન સ્ત્રી અને પુરુષો કોઈ પણ મર્યાદા વગર લજ્જા બાજુએ મૂકી
રંગ રાગથી રમે, નાચે, કૂદે અને રેઇન ડાન્સ કે ફુવારા વગેરેમાં સમૂહમાં અર્ધ પારદર્શક આછા અને ટૂંકા વસ્ત્રો પરિધાન કરી પર્વને નામે ધર્મ નામે માત્ર વિષય જ પોષે એ દર્દભરી કથની છે. આધુનિકતાના નામે ભણેલા ગણાતા હોય એવા લોકો ધર્મ પર્વના નામે ઇન્દ્રિયનું પોષણ થાય એવું વર્તન કરે છે. બિંજાયેલ કપડે, સ્ત્રી અને પુરુષ એકી સાથે નાચે કૂદે, એકબીજા પ્રત્યે વિકારી ભાવ ઉદ્ભવે અને જીવ બ્રહ્મચર્યની બધી વાડોમાં છિદ્રો નહીં મોટા ગાબડા પાડે છે, મહાપાપ સેવે છે. આ દિવસો દરમિયાન ઉજવણીના ભાગરૂપે ભાંગ વગેરે નશીલા પદાર્થોનું સેવન પણ થાય. મનોરંજનને નામે શારીરિક, માનસિક અને ધાર્મિક નુકસાન જીવ વોરી લે છે, ચારિત્ર દૂષિત કરે છે. પરમ પૌલદેવે આ પ્રકારના પાપ પર્વ સેવું નહીં એમ બોધ્યું છે. વિતરાગ ધર્મને માનવાવાળો કે પરમ પૌલદેવને માનવાની કોશિશ કરનાર જો હોળી ધૂળેટી રમે કે માત્ર અનુમોદન કરે તો તે માત્ર વંચક યોગ છે, પોતે પોતાને છેતરે છે. વિચાર ઉદ્ભવે કે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકી જીવ ધર્મ સેવન કઈ રીતે કરી શકે, અસંભવિત છે. આ નિંદાપાત્ર નહીં, માત્ર દયાપાત્ર છે. ભગવાન મહાવીર નિર્વાણ કલ્યાણક અને ગૌતમ સ્વામીને કેવળનંદન પેટું એવા દિવાળીના દિવસોમાં સમાધિમરણની તૈયારી કરી લેવાની છે. ફટાકડા ફોડવાથી જીવજંતુઓની હિંસા થાય, મૂંગા બોલ પશુ અને પંખી રીબાય, ભયથી દુઃખથી નાશે, ભાગે અને ફફડે, બળી મરે. વળી ફટાકડાના અવાજ માત્રથી પશુ પક્ષી અને નાના બાળકો પણ ભયભીત થાય, ધુમાડા વગેરે પ્રદૂષણ રોગનું કારણ બને. સાલ મુબારક, નવું વર્ષ ત્યારે જ મુબારક જ્યારે જીવ આત્માર્થે વળે તો. સંસાર વધારી જીવ અધ્યાત્મ તરફ કઈ રીતે આગળ વધવાનો, બે જીવના પરિણામ અલગ અલગ છે અને ફળ એક સરખું કઈ રીતે આવે, આ પાપ પર્વ ન બને તે અંગે સજાગ રહેવા જ્ઞાનીનો બોધ છે. નવરાત્રિ મૂળમાં તો આ દિવસોમાં સંસાર ભીરુ ભક્તો માટે ભક્તિનું પર્વ છે. આરતીમાં પણ ગવાય છે તે મુજબ અંબા અભયપદ આપજે. મૂળ લક્ષ્ય અભયપદ હાંસલ કરવાનો હતો અને હોવો જોઈએ, તે તો સમૂળગું ભૂસાઈ ગયું અને આધુનિકતાના નામે શરીરના અંગોપાંગનું પ્રદર્શન થાય તેવા અપૂર્ણ કપડાં પહેરી સિનેમાના ગીતો ગાતા ગાતા રંગ રાગ અને નાચગાન થાય છે. સાચા સાધકને આ નામંજૂર તો ભગવાનને તો નામંજૂર હોય જ એ સહજ સમજે એમ છે. માતાજીનું અપમાન થાય, અવહેલના થાય, મર્યાદાના લોભ જેવું થાય તે ટાળવાનું છે. પુણ્યને બદલે જીવ પાપ કમાય એ શોચનીય છે. આજ પાપ પર્વ શીતળા સાતમ, તે દિવસે જીવ જૂની માન્યતા ઘર કરી ગયો હોવાથી આગલા દિવસે બનાવેલ વસ્તુ ખાય, રાતવાસી ખોરાક ખાય. ખરી રીતે તો ધાર્મિક અને તબીબી બંને અપેક્ષાએ વાસી ખોરાક છોડવાની સલાહ છે. અનંત કાય એવા કંદ અને વિદળ ઉપજે તેવા દહીં રાયતા વગેરે ખવાય, તેથી જીવહિંસા થાય છે. મકર સંક્રાંતિ, પતંગ ઉડાડતા કેટલાક પક્ષીઓની પાંખોમાં દોરા વીંટાઈ જાય, પાંખો કપાઈ પણ જાય, ડોક આડે દોરો ફરી વળતા ડોક ઘૂંટાય અને અબોલ નિર્દોષ જીવો રીબાઈ રીબાઈને તરફેડીને પ્રાણ ગુમાવે અને પાપ જન્મે, આ પાપ પર્વ થયું. મહાશિવરાત્રિમાં જીવને જીવમાંથી શિવ થવા ઉગ્ર તપશ્ચર્યા કરવાનો બોધ છે. આખે આખી રાત જુગાર રમવું, આવા ત્યાગના દિવસોએ નશીલા પદાર્થો જેવા કે ભાંગ વગેરે સેવવા, પીવા કે પીવડાવવા તે ધર્મ કરતાં ધાડ પડે તેવું બને છે. સાધકને જે વ્યસનનો સર્વદા ત્યાગ જ ઘટે, ઉલટ તે જ આ પર્વને દિવસે વપરાય, અચરાય, આચરવામાં આવે તો તે પર્વ પાપ પર્વ બને એ સહજ સમજાય એમ છે. જન્માષ્ટમીમાં જુગાર રમે. શ્રીકૃષ્ણ મહારાજા તો જૈન શાસ્ત્રો પ્રમાણે ક્ષયિક સંકિતના ધારક, સુદર્શન ચક્ર સમ્યક દર્શન તેઓએ હાંસલ કર્યું છે, જે ચાર ગતિને છેદી નાખે એટલે પંચમ ગતિની પ્રાપ્તિ થાય. જૈનેતરમાં તો તે જગત કરતા મનાય છે. આવા ભગવાનના જન્મદિવસની ઉજવણીમાં જુગાર રમવાનું કોઈ ધર્મ કે ધર્મના પ્રવર્તકને માન્ય ન જ હોય એ સહેજે સમજાય છે. શ્રીકૃષ્ણ તો જ્યારે જ્યારે અધર્મ વધે ત્યારે ત્યારે અવતરે અને દુષ્કૃતનો નાશ કરે અને સદ્ધર્મનું સ્થાપન કરે એમ કહેવાય છે. આધુનિકતાને નામે અને મોચોકને લઈને જીવ મૂળ હેતુથી લાખો ગામ દૂર ફંટાઈ ગયો છે. આર્ય સંસ્કૃતિ ભૂસાતી જાય છે. આજ પાપ પર્વ બની રહ્યું. ગણેશ ચતુર્થી, લોકમાન્ય તિલકે લોકોને એક કરવા, ધર્મ સહિષ્ણુ બનવા આ પર્વ ચાલુ કરેલ. તેઓ તો સદાચારી, નિષ્ઠાવાન, ભણેલા ગણેલા અને કર્મના સિદ્ધાંતમાં માનનાર હતા. તેમણે તો વિચાર્યું પણ નહીં હોય કે લોકો આ દિવસો દરમિયાન મદિરા વગેરે પીને પર્વ ઉજવશે. આ પાપ પર્વ બીનું. માત્ર ભૌતિક સુખ માટે દર્શન, પૂજન અને મિથ્યાત્વનું સેવન એ પાપ વર્ધમાન કરે છે. દેવમૂર્તા
ધર્મમૂળતા અને લોકમૂળતાનું સેવન થાય છે. ધર્મને નામે કોઈ પણ પ્રકારનું પાપ વધે કે પાપ ક્રિયાનું અનુબોધન થાય તે અંગે મુમુક્ષુએ સાવધ સાવધ રહેવાનું છે. સત્સંગને નામે પણ જો મંદિર, આશ્રમ, તીર્થસ્થળ કે ધર્મસ્થાનકમાં પાંચ ઇન્દ્રિયો પોષાય કે વિષયવાસના બળવાન થાય તો તે કુસંગ જ છે એમ પરમ કૃપાદે મોક્ષ બળાના શિક્ષા પર 24માં સ્પષ્ટ બોધ્યું છે. વચનામૃત 530માં ગાંધીજીના યજ્ઞ વિષયક પ્રશ્નના ખુલાસાપૂર્વક જવાબમાં કૃપાદેવ બોધે છે કે જ્યાં પાપ સેવન થાય તેવી ક્રિયા ઈશ્વરના ધામમાં બેસીને કરવામાં આવે તો પણ હિંસા મિશ્રિત હોવાથી તે અનુબોધન યોગ્ય નથી. અરોપના પ્રતિક્રમણમાં બોલવામાં આવે છે કે કુદેવને દેવ સદ્રિયા પ્રરૂપ્યા હોય તો તત્મિચ્છામી દુકડો, પણ ભૂતકાલ કે ક્ષમા સફળ એ હોય ભવિષ્ય કે પ્રતિજ્ઞા. 18 પાપસ્થાનકમાંથી જો ત્રાજવાના એક પલ્લામાં 17 પાપસ્થાનક મૂકવામાં આવે અને બીજામાં મિથ્યાત્વ મૂકે તો મિથ્યાત્વનું પલ્લું નમી જાય. સદદેવ તો 18 દોષણથી રહિત હોય અને તે માત્ર એક વિતરાગ દેવ છે. વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. શ્રદ્ધા પરમ દુલ્લા, સત્પુરુષોનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.